નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે ઓગણીસ જાન્યુઆરી બે હજાર વીસમાં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી તો સબસ્ક્રાઈબ જરૂરથી કરશો તેમજ બાજુમાં જે બેલનો આઈકોન છે તેને પણ ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઈક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો જેથી કરીને આ વિડીયોઝનો લાભ તમને પણ મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ ઓગણીસ જાન્યુઆરી બે હજાર વીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ ભારત સરકારે કયા દેશના કોમ્પ્યુટર પ્રોસેસર પામ તેલ તથા એલ્યુમિનિયમ ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી તો ભારત સરકારે મલેશિયા દેશની આ બધી વસ્તુ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો મલેશિયાની વાત કરીએ તો પાટનગર છે કોવાલાલમપુર રાજા છે ત્યાંના અબ્દુલ્લા અલ હજ પ્રધાનમંત્રી છે મોહ મહાતીર બિન મોહમ્મદ અને ચલણ છે મલેશિયન રિંગીટ પ્રશ્ન બે કયા રાજ્યની સરકારે રોજગાર સંઘી એપ લોન્ચ કરી તો તે છે છત્તીસગઢ રાજ્ય સરકાર છત્તીસગઢ રાજધાની રાયપુર મુખ્યમંત્રી ભૂપેશ બધેલ રાજ્યપાલ અનુસુયા ઉડકે વિધાનસભાની બેઠકો નેવું લોકસભાની બેઠકો અગિયાર રાજ્યસભાની બેઠકો પાંચ સ્થાપના વર્ષ છે એક નવેમ્બર બે હજાર પ્રશ્ન ત્રણ હાલમાં જ કયા સ્થળે કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી પ્રહલાદસિંહ પટેલે ડિજિટલ સ્પેસમાં ભારતીય વિરાસત નામનું એક પ્રદર્શન ખુલ્લું મૂક્યું તો આ પ્રદર્શન ખુલ્લું મૂક્યું છે દિલ્હીમાં દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન ચાર હાલમાં જ ડબલ્યુ એચ ઓએ ટીબીના નિદાન માટે કયા દેશના સ્વદેશી ઉપકરણ ટ્રોનાટને સાર્વજનિક સ્વીકૃતિ આપી તો આ જે ઉપકરણ છે સ્વદેશી તે ભારતનું છે જેને એ સ્વીકૃતિ આપી છે ડબલ્યુ એચ ઓ એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન પાંચ

હાલમાં જ સૌથી વધારે ગેમ્સમાં અજય રહેવાનો નવો રેકોર્ડ બનાવ્યું તો તે ચેસ ખેલાડી છે મેગ્નસ કાર્લસન તેઓ સતત એકસો અગિયાર અજય છે તેમણે નેધરલેન્ડના ખેલાડી સર્ગીય તિવિયાકોવનો પંદર વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે પ્રશ્ન સાત કઈ ઉંમર સુધીના દિવ્યાંગજન હવે પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે તો તે કરી શકશે એસી વર્ષથી વધુના જે દિવ્યાંગજન છે તે પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે હાલમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર છે સુનિલ અરોરા ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નરેન્દ્ર મોદી અને છે પ્રશ્ન આઠ ભારત અને બાંગ્લાદેશે બાંગ્લાદેશના કયા સંસ્થાપક પર ફિલ્મ બનાવવા માટે સમજૂતી કરી છે તો તે છે શેખ મુજીબુર રહેમાન ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને ચલણ છે રૂપિયો સાથે જ બાંગ્લાદેશની વાત કરીએ તો પાટનગર ઢાકા રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદ પ્રધાનમંત્રી છે શેખ હસીના ને ચલણ છે બાંગ્લાદેશી ટકા પ્રશ્ન નવ હાલમાં જ કોને બે હજાર વીસથી થી ત્રેવીસ સુધી આઈયુપીએસસીના ના સભ્ય તરીકે ચૂંટ્યા તો તે છે વિપુલ બિહારી શાહ IUPAC એટલે કે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી તેઓ આ પદ પર સી એન આર રાવ પછી બીજા ભારતીય છે કે જેમને સભ્ય તરીકે ચૂંટવામાં આવ્યા છે પ્રશ્ન 10 હાલમાં જ મોપા વરપ્પુ વેંકૈયા નાયડુ નેશનલ એવોર્ડ ફોર એક્સિલન્સથી કોણને સન્માનિત કરવામાં આવ્યા તો સન્માનિત કરવામાં આવ્યા છે અ ડોક્ટર એમ એસ સ્વામિનાથનને પ્રશ્ન અગિયાર મિખાઇલ મિસુસ્ટીન કયા દેશના નવા રાષ્ટ્ર પ્રધાનમંત્રી બન્યા છે તો તેઓ બન્યા છે રશિયાના પ્રધાનમંત્રી રશિયા પાટનગર મોસ્કો રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચલણ છે રશિયન રૂબલ પ્રશ્ન બાર અમેરિકા અને કયા દેશ દેશે એક ઐતિહાસિક પગલું ભરીને હાલમાં જ પ્રથમ ચરણની વેપાર સમજૂતી પર સહીઓ કરી તો એ છે ચીન અમેરિકા અને ચીન વેપારની જે સમજૂતીઓ છે તેની પર સહયોગ કરી છે અમેરિકા પાટનગર વોશિંગ્ટન ડીસી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચલણ છે અમેરિકી ડોલર ચીન પાટનગર બેઇજિંગ રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ચલણ છે રેનબિમ્બી પ્રશ્ન તેર સુરેશ કિશનચંદ કઈ બેંકના ઉપપ્રબંધક બન્યા છે તો તેઓ બન્યા છે આઈડીબીઆઈ બેંક આઈડીબીઆઈ નું પૂરું નામ છે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા સ્થાપના ઓગણીસો ચોસઠમાં મુખ્ય મથક મુંબઈમાં છે એમડી અને છે રાકેશ શર્મા પ્રશ્ન કોઈ પણ દેશમાં ભારતીય દૂતાવાસમાં નિયુક્ત થનારા પ્રથમ સાંસ્કૃતિક રાજનાયિક કોણ બન્યા તો તે બન્યા છે મોક્ષ રાજ ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન પંદર હાલમાં સુપ્રીમ કોર્ટે નાગરિકોના કયા અધિકારને માનવ અધિકાર જાહેર કર્યો તો તે છે ખાનગી અધિકાર છે તેના માનવ અધિકાર જાહેર કર્યો છે ભારત દેશની સુપ્રીમ કોર્ટની સ્થાપના અઠ્યાવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસમાં માં થઈ હતી અને હાલમાં મુખ્ય ન્યાયાધીશ છે સીજીઆઈ તે છે એસ એસ બોબડે થેન્ક્સ ફોર વોચિંગ વિડીયોઝને લાઇક અને શેર કરો તમે ચેનલને સબસ્ક્રાઈબ જોરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો તો ચેનલને સબસ્ક્રાઈબ જોરથી કરશો મિત્રો થેન્ક યુ વેરી મચ